એ કેવી રીતે માને? એ બધા કે અમે ના માનીએ, મહારાજ અમને દર્શન કરાવો. મહારાજે કરુણા કરી આખી સભાને કહ્યું, ધૂન કરો સ્વામિનારાયણની. પ્રથમ વાર ધૂન શરૂઆત થઈ, પહેલા તો તે વખતે રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે સ્વામી જય જય નારાયણ હરે એવું થતું હતું. સ્વામિનારાયણ તો આપણે બોલાઈ જાય છે અત્યારે. તો આવું ધૂન થતી હતી. મહારાજ કહે છે કે હવે સ્વામિનારાયણ મંત્રની ધૂન કરો. અને આખી સભાએ જે ધૂન ઉપાડી, સભાની અંદર બેઠેલા બધાને સમાધિ થઈ અને સમાધિમાં દિવ્ય દર્શન થયા અને બધા જ કૃતકૃત્ય થઈ ગયા. મહારાજની વિશે અલૌકિક ભાવ બધાને પહેલે જ ધડાકે ઓન ધ વેરી ફર્સ્ટ ડે 14મા દિવસે થઈ ગયો અને ઘણા બધાને આનંદ આનંદ થઈ ગયો. તો કહેવાનું શું કે આ પ્રકરણની અંદર હરિલીલામૃતના 5મા કળશમાં 3જા વિશ્રામની અંદર આ આખ્યાન જે આખું આવે છે એમાં રામાનંદ સ્વામી પોતે પોતાનો પરિચય શીતળદાસને સમાધિમાં કરાવ્યો કે મને તું ઉદ્ધવજીનો અવતાર જાણ. તો એ જ પ્રકારે સંપ્રદાયની અંદર પણ રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર, અને એમણે આજે સંપ્રદાય સ્થાપ્યો અધ્વ. અધ્વ એટલે માર્ગ, માર્ગ એટલે મોક્ષનો માર્ગ સમજવાનું, અને મોક્ષનો માર્ગ એક એટલે જ સંપ્રદાય. તો કહેવાનું શું કે ઉદ્ધવજીએ સ્થાપેલો, રામાનંદ સ્વામી સ્થાપિત જે આ સંપ્રદાય, એના પ્રવર્તક શ્રીજી મહારાજ પોતે હતા. અને આપણે જાણીએ છીએ કે જીવનભર સુધી એમણે આ પ્રવર્તનનું કાર્ય ચાલુ જ રાખ્યું છે સતત. જન્મ થકી માનો મુવા સુધી, જન્મ થકી માનો મુવા સુધી, થરી બેઠા નહીં ઠામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. થરી બે જન્મ થકી માનો મુવા સુધી ઠરી બેઠા નથી ઠામ. જન્મ્યા તે ઠેઠ ધામમાં ગયા ત્યાં સુધી એ ઠરીને ઠામ બેઠા નથી. મહારાજે ક્યારેય પણ એમની માણકીને વિશ્રામ આપ્યો નથી. માણકી સતત આ રીતે ચાલતી જ રહેતી અને એ દ્વારા મહારાજ આ ઉદ્ધવ સંપ્રદાયનું પ્રવર્તન પોતે ચાલુ જ રાખેલું છે. અને મૂળ રામાનંદ સ્વામી સ્થાપ્યો એટલે તો ઉદ્ધવ સંપ્રદાય કહેવાય. પણ આજે અને શ્રીજી મહારાજ જેમ જેમ આ રીતે પોતાનો પ્રૌઢ પ્રતાપને ઐશ્વર્ય જણાવતા ગયા, એમ તો આ સ્વામિનારાયણ મંત્ર એ જ શ્રીજી મહારાજનું પણ નામ પડી ગયું. મહારાજે તો મંત્ર આપ્યો સ્વામિનારાયણ, સ્વામી અને નારાયણ, સ્વામી સહિત નારાયણ, સ્વામી રૂપ થઈ અને નારાયણ પુરુષોત્તમ નારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને બજાવ. પણ મહારાજનું નામ જ પડી ગયું સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મહારાજનું નામ પડી ગયું, સંપ્રદાયનું નામ પણ સ્વામિનારાયણ પડી ગયું. અને ઉદ્ધવ સંપ્રદાય તો આજે ઘણાને સત્સંગીઓને ખબર ન હોય કે આપણા સંપ્રદાયનું નામ ઉદ્ધવ પહેલા હતું ઘણા વર્ષો. હવે તો સ્વામિનારાયણ જ સંપ્રદાય. હવે તો અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય પણ આપણે લખતા નથી, પણ કૌંસમાં લખીએ છીએ સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મંદિર. એવો આ રીતે પ્રમુખ સ્વામી મહારાજ એ જ સ્વામિનારાયણ, એનો પર્યાય આ રીતે થઈ ગયો છે. તો કહેવાનું શું કે શ્રીજી મહારાજે પછી જે પ્રૌઢ પ્રતાપ બતાવ્યો ત્યાર પછી એ ઉદ્ધવ સંપ્રદાય લગભગ આ રીતે નામ નષ્ટપ્રાય જેવું થઈ ગયું, પણ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે બધાને પ્રસિદ્ધ થઈ ગયું છે. પણ મૂળ તો ઉદ્ધવજીએ આ રીતે રામાનંદ સ્વામીએ પોતે સ્થાપેલો એટલે શતાનંદ મુનિ આ એક સ્મૃતિ માટે પોતે આ વાત લખી છે. ઓમ શ્રી ઉદ્ધવાધ્વ પ્રવર્તકાય નમઃ. ત્યાર પછી શ્રીજી મહારાજનું નામ આવે છે. ઓમ શ્રી મહાવ્રતાય નમઃ. મહાવ્રતધારી શ્રીહરિ એમને નમસ્કાર. મહાવ્રત, ત્રણ વ્રત અતિશય મહાન વ્રત કહેવાય છે. એક તો નિષ્કામ વ્રત, આ વિશે તો આપણે બૃહદ વ્રત ધરાય વખતે ઘણી બધી વાતો, આખો એક કલાક એની ઉપર વાત કરી છે. નિષ્કામ વ્રત એ બૃહદ વ્રત છે, એ મહાવ્રત છે, પણ એની વાત અત્યારે આપણે હવે નહીં કરીએ. બીજું વ્રત મોટું છે, કલ્યાણનું વ્રત, અનંત જીવોનું કલ્યાણ કરવું. આ વ્રત લઈને શ્રીજી મહારાજ પોતે આવ્યા છે આ પૃથ્વી પર, એ મહાવ્રત છે. એની વાતો અત્યારે આપણે નથી કરવી, એ વાત આપણે જયારે સર્વ જીવ હિતાવહ એ જે નામ આવશે ત્યારે કરીશું. અને ત્રીજું વ્રત છે અહિંસાનું વ્રત. આ જબરજસ્ત અહિંસાનું વ્રત એ પણ શ્રીજી મહારાજે મહાવ્રત પોતે ધારણ કર્યું હતું. આપણે ગઈકાલે પણ આપણે જોઈ ગયેલા, મહારાજને ભાજી તોડવાનું કહ્યું. મહારાજ કે છે ભાજી અમે નહીં તોડીએ. આવો દયાળુ સ્વભાવ મહારાજનો આ રીતે છે. તો કહેવાનું શું કે શ્રીજી મહારાજે પોતે અને પોતાના સંતો ભક્તો ભાઈ ભાઈ બધાને આ સમજાવ્યું છે કે આ અહિંસા વ્રત એ આપણે સૌએ ધારણ કરવાનું છે. પોતે ધારણ કર્યું અને પોતાના પ્રતાપે કરીને બધાને ધારણ કરાવડાવ્યું. અને આ અહિંસા પણ દેહે કરીને જ નહીં, ખાલી મન કર્મ વચને ત્રણેય રીતે મહારાજ કહે છે કે અહિંસાનું વ્રત લેવાનું.
દેહ કરીને તો આપણે કોઈને દુઃખ ન કરીએ, પણ મનથી તો થઈ જાય. મન કર્મ વાણીએ કરીને પણ આપણે શબ્દ મારી દઈએ, દેહ કરીને કદાચ ન કરીએ, પણ મન કર્મ ને વચનથી અહિંસા પરાયણ થવું, આવો મહારાજનો આ મોટું આ મહારાજનું મોટું વ્રત છે અને એ એમણે પ્રવર્તાવ્યું. અને એટલું જ નહીં, ખાલી મન કર્મ વચન નહીં, શાસ્ત્રમાં તો એટલું કહ્યું છે, કૃત કારિત અનુમોદિત. મન કર્મ વચને હિંસા કરવી પણ નહીં, કારિત કરાવવી પણ નહીં. ઘણી વખત આપણે ન કરીએ પણ કોઈકની પાસે કરાવડાવીએ, કોકને બરાબર હોળીએ ચડાવી દઈએ. આપણે એવા હોશિયાર હોઈએ કે આપણે હિંસા ન કરીએ પણ બારોબાર બારોબાર કમાટ ઠેલે પગે કરીને બીજા વાર. તો આવું આ રીતે વૃત્તિ હોય. મહારાજ કહે છે કે હિંસા કરવી નહીં, કૃત કારિત કરાવવી પણ નહીં, અને મન કર્મ વચને હિંસાનું અનુમોદન પણ ન આપવું. અનુમોદન ઘણી વખત આપણે કરાવતા ન હોય પણ બારોબાર કોઈ કરતું હોય ને તો પણ એને અનુમોદન આપે કે બરાબર છે જવા દે, એ જ લાગનો છે આપણે, તો આ પણ અનુમોદન આપ્યું કહેવાય. મહારાજ કહે છે કે એને આવી રીતે કોઈ પણ પ્રકારના હિંસાના કર્મને આપણે કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદન પણ આપવું નહીં. તો મન કર્મ વચન કૃત કારિત અનુમોદિત, એટલે આ નવ પ્રકારે હિંસા જે થાય છે, ત્રણ અને ત્રણ, થ્રી મલ્ટીપ્લાઇડ બાય થ્રી, નાઇન, નવ રીતે હિંસા આ રીતે થતી હોય છે. મહારાજ એને આ રીતે રોકાયો. શ્રીજી મહારાજના વખતમાં બોચાસણના કાશીદાસ હતા, એમણે ગળીના કુંડ કરેલા પોતાની આજીવિકા માટે, અને ગળીના કુંડની અંદર તો અસંખ્ય જીવાત આ રીતે મરતી હોય. મહારાજે કહ્યું કાશીદાસને કે કાશીદાસ આ કુંડ બંધ કરો. મહારાજ તો પછી મારે ખાવું પીવું શું, ગળીનું ઉત્પાદન બંધ થઈ જાય તો. મહારાજ કહ્યું કે જા તારે ત્યાં સપ્તધાન પાકશે. શ્રીજી મહારાજે એ આશીર્વાદ આપ્યો અને ચરોતર આજે ચારુતર થઈ ગયો. નહીં તો તે વખતે કેવો હતો ચરોતર, ચડ ઉતર, ચડો ને ઉતરો. અત્યારે પણ આપણે જે મહીસાગર નદીના જે કોતરો બધા છે, અમુક ગંભીરા ગામ અને બામણ ગામ ને બધા, ચડ ઉતર, ચરોતર નું ચડોતર હતું ચડ ઉતર, પણ ચરોતર નું પછી ચાર ઉતર થઈ ગયું. ચારું એટલે સુંદર, અને સુંદર ને પણ સુંદર તર, સુપરલેટિવ અને કમ્પેરેટિવ ડિગ્રી. તો શ્રીજી મહારાજે આવો આશીર્વાદ આપ્યો, ત્યારથી ચરોતર ની અંદર સપ્તધાન જે નાખો એ પાકે. લોકો પછી તમાકુ પાકવીને કરોડ લાખોપતિ બધા થયા. ધાન્ય પણ બધું પાકે, એ તમારે ચોખા ને બધું ડાંગર સારા સારામાં સારી પાકે. તો એ પહેલા તો સાવ સામાન્ય બાવટો ને ચીણો ને એવું બધું જ આ રીતે ક્ષુદ્ર ધાન્ય થતું હતું, બીજું કાંઈ થતું નતું, પાકતું નતું. તો આવી રીતે મહારાજે એ હિંસા પણ નો ચાલ બંધ કરાવ્યો અને એમને આ રીતે સુખ્યા કર્યા. મહારાજ કાઠિયા ભગવાન કહેવાય, અને કાઠીઓ તો શું કરતા આપણે બધાને ખબર છે. એમનો મૂળ કુળનો ધર્મ જે હતો લૂંટફાંટ કરવાનો, એ મહારાજને, એ પોતે જ હરિભક્તો જ પોતે વાત કરે છે મહારાજને. શ્રીજી મહારાજ ગઈકાલે આપણે વાત કરી હતી, પેલા વિહળા પીરની વાત કરી હતી ને, ભાદરવી અમાસને દિવસે મહારાજ ભીમનાથ ગયા અને ત્યાં આગળ ભીમનાથના મેળામાં એ બધો પ્રસંગ પેલો પૂરો થઈ ગયો, વિહળાનાથને પરચો બતાવ્યો મહારાજે પણ સામે. અને પછી શ્રીજી મહારાજ આખા મેળાની અંદર દર્શન આપે છે. ત્યાંના મહંત હતા ને, મહંતે હાથી લાવ્યા, હાથી ઉપર બેસીને મહારાજે બધા જીવોને દર્શન આપ્યા. કેટલાય બીજા ગરીબ ગુરબાઓ હતા, મહારાજને દયા આવી. મહારાજ કે 1000 રૂપિયા લાવો, દરબારોને કહ્યું. દરબારોને મહારાજ પહેલેથી જ પૈસા લઈને જ કહ્યું હતું કે પૈસા લઈ લેજો, આપણે મેળામાં વાવરવા પડશે. બ્રાહ્મણોને 2500 દક્ષિણા આપી, 500 રૂપિયા તો ત્યાં આગળ ભીમનાથજાના દર્શન કરવા ગયા ત્યાં આગળ મૂક્યા. 1000 રૂપિયાની સુખડી ગામમાંથી લાવીને બધાને વેચી, અને જય જયકાર બધો થયો, બધા રાજી થયા, દર્શન કરી આનંદ પ્રમોદ કરતા હતા. તે વખતે ત્યાં આગળ એક ભીમા દોશી કરીને આ રીતે પોલારપુરના એક હરિભક્ત આવ્યા, વાણિયા. મહારાજને કહે છે કે મહારાજ કરજ બહુ થઈ ગયું છે, 4000 રૂપિયાનું કરજ, સામાન્ય નહીં, 4000 મને આપો. મહારાજે કહ્યું દરબારો પૈસા છે? દરબારો કે મહારાજ હવે તો બધા પૈસા ખાલી થઈ ગયા, આ 4000 રૂપિયા આપણે વાવરી નાખ્યા થોડી થોડી વાર સવારથી સાંજ સુધીમાં, હવે પૈસા રહ્યા નથી. પણ દરબારો કહે છે કહો તો કુળનો ચાલક, કહો તો કુળનો ચાલક કરીએ, મેળો લૂંટીને ધન લાવી ધરીએ. મહારાજ તમે કહેતા હો તો અમારો જો કુળનો અસલ ચાલ છે એ કરીએ. સુરા ખાચર ને સોમલા ખાચર ને બધા એ મહારાજની સાથે બધા મામૈયો ને માત્રો ને બધા હતા. મહારાજને કહે છે, મહારાજ કહે છે કે ના આપણે એવું કરવું નથી. તો જુઓ બધા કાઠીનું મૂળ આ કુળ આચરવાનું કુળ ધર્મ આ જ હતો, પણ એ બધો પણ મહારાજે છોડાવ્યો.
બધાના હાથમાં માળા આપીને ખરેખર ભગવાનના ભક્ત આ રીતે કરી મૂકેલા. આ શ્રીજી મહારાજનું અહિંસાનું વ્રત જે હતું એની જ આ રીતે અસર આ બધા હરિભક્તોમાં દેખાય છે. મહારાજ કહે છે કે એમ નથી કરું, તમે આ મારી ઘોડી છે ને એ ઘોડીનો જે સોનાનો જે મોવડ છે એ મોવડ વેચી અને આપણે પૈસા લાવો. એ બધા દરબારો કે કાઠી દરબારો મહારાજ એના તો 18-20 રૂપિયા આવે, આને તો 4,000 જરૂર છે. પણ શ્રીજી મહારાજ આવી વાત કરતા હતા ત્યાં એક શેઠ આવ્યા, શેઠ આવ્યા અને 4 કોથળીઓ મૂકી પૈસાની મહારાજ આગળ. અને મહારાજે કહ્યું કે શું છે આ? મહારાજ આ દશાંશ વિશાંશ છે, હું હમણાં વેપાર કરતો હતો અને બહુ સારામાં સારો વેપાર થયો અને એનો દશાંશ વિશાંશ આપવા માટે આપને ગઢપુર જતો હતો, પણ રસ્તામાં તમે અહીંયા આગળ બિરાજમાન છો મેળામાં એમ જાણીને અહીંયા આવ્યો છું. મહારાજે કહ્યું કે લો આ ધન આવી ગયો અને અંદરથી 4,000 રૂપિયા ભીમા દોશીને આ રીતે મહારાજે આપી દીધા. તો કહેવાનું શું કે શ્રીજી મહારાજે તે વખતે આ પ્રસંગ તો બન્યો પણ કાઠિયોનો ધર્મ આવો હતો અને એ પોતે જ એમણે કહ્યું કે મારા તમે કહેતા હોય તો અમે કુળ ધર્મ આચરણ કરી અને આ મેળામાં હમણાં લૂંટ ચલાવીએ, ઘોડા વચ્ચે નાખીએ બધા માણસોની અંદર અને બગડાટી બોલાવીને બધું લૂંટી લઈએ. પણ મહારાજ કહે છે કે ના પાડી. તો આ શ્રીજી મહારાજનું જે મહાવ્રત છે અહિંસાનું વ્રત એ વ્રત એમણે આવી રીતે કરેલી. પછી દરબારોએ પૂછ્યું કે મહારાજ કોણ શેઠ આવી ગયા, આવા વળી કેવા શેઠ, 4,000 રૂપિયા આપી જાય સીધી 4 કોથળીઓ 1,000. પછી મહારાજે કહ્યું કે આ તો આપણે પૈસાની જરૂર હતી, સાક્ષાત કુબેર ભંડારી આવી અને આ આપી ગયા છે. આ કોઈ બીજો આ રીતે હરિભક્ત દશાંશ કાઢી આપવા નથી આવ્યા, પણ આ તો ભંડારી પોતે જ અમારો સંકલ્પ જાણી તમે ખાખી બંગાળી થઈ ગયેલા એટલે અમે આ સંકલ્પ કરીને લાવ્યા. તો મહારાજ પહેલેથી જ આવી રીતે કરું તું ને તો અમારા પૈસા તો અચ્યારે. મહારાજ કે એમ નહીં, તમારી લક્ષ્મીની શુદ્ધિ થાય એટલે તમારી સેવા તો લેવી જ પડે, પણ જયારે કઈ ખૂટે કરે ત્યારે અમે ઐશ્વર્ય વાપરીએ, આમ ધૂમ ધૂ નહીં કઈ. તો આવી રીતે આ શ્રીજી મહારાજનું જે મહાવ્રત એનો આ અહિંસાનું વ્રત, નિષ્કામ વ્રત અને આ એમનું જે કલ્યાણ કરવાનું જે વ્રત, એ ત્રણ વ્રતનું જે ગુણ એ જાણી અને શતાનંદ મુનિ મહારાજનું નામ આલેખે છે ઓમ શ્રી મહાવ્રતાય નમઃ. ત્યાર પછી આવે છે ઓમ શ્રી સાધુશીલાય નમઃ. સાધુશીલ, સાધુ એટલે આપણે ખબર છે સારું સાધુ, અને શીલ એટલે ચારિત્ર્ય સ્વભાવ આચરણ, સાધુના જેવું ચારિત્ર્ય. સાધુ એટલે અત્યારે જે પેલા શું કહેવાય ભફાકિયા સાધુ હોય એ નહીં, પણ શુદ્ધ આદર્શ જે સાધુના લક્ષણો લખ્યા છે શાસ્ત્રની અંદર, 30 લક્ષણો લખ્યા છે, 39 લક્ષણો લખ્યા છે, 64 લક્ષણો લખ્યા છે, એવા લક્ષણ સંપન્ન સંત સ્ત્રી અને ધનના સાચા ત્યાગી. તો સાધુના જેવો સ્વભાવ, સાધુના જેવું ચારિત્ર્ય અને સાધુના જેવું આચરણ છે, આચરણ વાળા શ્રીજી મહારાજ હતા. પહેલા તો સાધુની આપણે વ્યાખ્યા ખબર પડી છે, સાધુ એટલે એનું ચારિત્ર્ય, એનું શીલ અને એનો સ્વભાવ આચરણ કેવો હોય. તો સાધુની ટૂંકમાં વ્યાખ્યા, હમણાં જ આપણે તીથલમાં મહોત્સવ ગયો, તીથલ મહોત્સવ, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, તે વખતે ત્યાં આગળ બંધુ ત્રિપુટીમાંથી એક જે આ રીતે વક્તા છે ભાઈ, એ પોતે ત્યાં આગળ આવેલા સંત, અને એમણે તે વખતે આપણી જે સંતોની જે દીક્ષા જોઈને, દીક્ષા મહોત્સવ વખતે આવેલા, ત્યાર પછી એમણે પ્રવચનની અંદર બહુ સારી વાત કરી કે સાધુ એટલે શું. તો સાધુની ત્રણ વ્યાખ્યા કરી હતી, એમાં કહેલી સહન કરે તે સાધુ, સાધના કરે તે સાધુ, સહન કરે તે સાધુ, સાધના કરે તે સાધુ અને પરોપકાર કરે તે સાધુ. સાધુની મૂળ વ્યાખ્યા તો આ પરોપકાર ઉપર છે, સાધનો હતી ઇતિ સાધુ, જે કાર્ય સાધે છે, સિદ્ધ કરે છે. કયું કાર્ય? પોતાનું નહીં, સ્વાર્થ નહીં, પરકાર્યાણી, પરોપકાર, સાધનો હતી પરકાર્યાણી ઇતિ સાધુ એવું કહેવાય છે. એટલે કે પરોપકાર કરે તે સાધુ, સાધના કરે તે સાધુ અને સહન કરે તે સાધુ. તો આ સહન કરવાનો સ્વભાવ શ્રીજી મહારાજનો કેવો હતો આપણે જોઈ ગયા આગળ. અતિ ધૈર્યવતે નમઃ અને ક્ષમા નિધયે નમઃ, આ બે જે નામ એના ઉપર આપણે જોઈ ગયા એટલે એની ઉપર વાત નહીં કરીએ. પછી સાધના કરે તે સાધુ, તો શ્રીજી મહારાજનું જીવન આખું આપણે ઘણા બધા પ્રસંગો, ઘણી બધી વાતો વચનામૃતમાંથી પણ પોતે પોતાની સાધનાની કેવી વાતો કરી છે. તીવ્ર વૈરાગ્યાય નમઃ, તપઃ પ્રિયાય નમઃ, આ બધા જે નામો, નિસ્પૃહાય નમઃ, આ બધા જે નામોનું આપણે જયારે નિરૂપણ કર્યું આ ઉપર વાત કરી હતી ત્યારે પણ શ્રીજી મહારાજની જે સાધના છે એ સાધનાની વાત આપણે કરી હતી. તો એકદમ આદર્શ સાધના એ શ્રીજી મહારાજ એમના જીવન દરમિયાન કરી છે, પોતાને કોઈ અધૂરું નથી છતાં પણ અલૌકિક સાધનાઓ કરી છે.
આ દેહની અંદરથી લોહીને માંસ એમને સૂકવી નાખ્યું હોય એવી કડક સાધના, કઠોર સાધના. સાધના એટલે સંયમ, તપ આ મુખ્ય સાધનાનું હોય છે. અને અંતરવૃત્તિ કરવી અને આ રીતે ધ્યાન ધારણા શીખવા. અને છેલ્લો પરોપકાર, તો પરોપકાર એમનું જીવન આપણે હમણાં જ કહી ગયા છે કે જન્મ થકી માનો મુવા સુધી આ કલ્યાણનું મહાવ્રત લઈને પોતે બેઠા છે. એટલે કે સતત એક ક્રિયા, પરોપકારની જ બધી જ ક્રિયા છે એમના. એમના પ્રત્યેક શ્વાસ એ પણ આ રીતે પરોપકાર માટે જ હોય છે અને માટે જ હતા એમ આપણે ચોક્કસપણે કરી શકીએ. તો આ ત્રણેય લક્ષણ, એક તો સહનશીલતા, એક તો સાધન સંપન્નતા અથવા તો સાધનામયતા, અને આ પરોપકારિતા, આ શ્રીજી મહારાજની અંદર ત્રણેય હતા. માટે એમનું શીલ, એમનું ચારિત્ર, એમનો સ્વભાવ અને આ બધું જ આચરણ એ એમના સાધુના જેવું હતું. એટલા માટે તો શ્રીજી મહારાજ પોતાને આ સાધુનું શીલ, સાધુનું ચરિત્ર બહુ ગમતું હતું. એટલે પોતે સાધુશીલ પોતે પણ હતા, સાધુચરિત પોતે હતા, અને પોતાના સંતોને પણ આ જ ઉપદેશ આપ્યો છે. પ્રથમનું 69મું વચનામૃત, પ્રથમનું 69મું વચનામૃત, એમાં પણ મહારાજે કહ્યું છે કે સાધુને કોઈનું મન કર્મ વચને ભૂંડું વાંચવું નહીં. તો જો આ સાધુનો મૂળભૂત સ્વભાવ, એ સ્વભાવ શ્રીજી મહારાજના જીવનમાં આપણે દેખાય છે. કોઈ દિવસ એમને મન કર્મ વચને પણ ભૂંડું ઈચ્છ્યું નથી. એક વાર ઈચ્છા થઈ ગઈ, બોલાઈ ગયું, તો મહારાજે પોતે પોતાની વાણીને શાપ આપ્યો. આ તો એક ચરિત્ર કર્યું, બાકી તો એમના જીવમાં એ હોય જ નહીં. તો મહારાજ કહે છે કે આવી રીતે મન કર્મ વચને કોઈનું ભૂંડું વાંચવું નહીં, આ સાધુનો સ્વભાવ. પછી બીજો મહારાજ કહે છે એ જ વચનામૃતમાં, શાંત સ્વભાવે વર્તવું એ જ સાધુનો ધર્મ છે. જો આ સાધુનું મુખ્ય આચરણ શાંત સ્વભાવે વર્તવું અને મન કર્મ વચને કોઈનું ભૂંડું ન ઈચ્છવું. મહારાજ કહે છે કે ક્રોધે યુક્ત જે પ્રકૃતિ છે તે તો દુષ્ટનો ધર્મ છે અને સાધુનો ધર્મ એવો હોય નહીં. તો મહારાજ કહે છે કોઈ એમ કહેશે કે આટલા હજારો માણસ નિયમમાં વર્તાવવા આવું મોટું મંદિર લઈને બેઠા હોય, હરિભક્તો હોય અને ઘણા બધા સંતો હોય, ઘણા બધા યુવકો, ઘણી બધી પ્રવૃત્તિઓ, આ બધું આવું લઈને બેઠા હોય, હજારો માણસને નિયમમાં વર્તાવવા, તેને સાધુતા ગ્રહણ કરે કેમ ચાલે? ત્યારે પણ મહારાજ એનો ઉત્તર આપે છે કે રાજા યુધિષ્ઠિરનું રાજ્ય હજારો ગામોમાં વિસ્તરેલું હતું, છતાં પણ એ શાંત અને સાધુતા રાખી અને એ બધું આવું રાજ્ય કારભાર કરતા હતા, છતાં પણ એમને સાધુતા રાખી જ હતી. મહારાજ કહે છે કે ડારા દેનારા અને આ ભીમસેન જેવા ડારા દેનારા તો હજારો માણસો હોય, એવી તીખી પ્રકૃતિ વાળાની તો મહારાજ કહે છે કે કોઈ પ્રકારે આ રીતે ખોટ નથી તીખા સ્વભાવ વાળાનું. પણ મહારાજ કહે કે સાધુ થવું અને સાધુતા સિદ્ધ કરવી એ ઘણું આ રીતે દુર્લભ છે. તો આ દુર્લભ વ્રત સાધુતાનું, શાંત સ્વભાવનું, શાંત મૂર્તયે નમઃ એ પણ આપણે નામ આવી ગયું. તો એમાં પણ મહારાજનું જે શાંત સ્વભાવનું આપણે વર્ણન સારી રીતે ત્યાં આગળ પણ કરેલું. તો મહારાજનું એટલા માટે જ આ નામ શતાનંદ મુનિ આલેખે છે, ઓમ શ્રી સાધુશીલાય નમઃ. ત્યાર પછી મહારાજનું નામ આવે છે, ઓમ શ્રી સાધુ વિપ્ર પ્રપૂજકાય નમઃ. આ નામ હવે આવે છે, ઓમ શ્રી સાધુ વિપ્ર પ્રપૂજકાય નમઃ. ત્રણ શબ્દો છે, સાધુ એટલે કે સંતો, વિપ્ર બ્રાહ્મણો, સંતો અને બ્રાહ્મણો આ બંનેના મહારાજ પૂજક હતા. ખાલી પૂજક નહીં પણ પ્રપૂજક, પ્રપૂજક એટલે અતિશય પૂજન કરનારા. સાધુઓને વિશે પણ મહારાજને અતિશય પ્રેમ, એટલે સંતોનું પૂજન પોતે વારંવાર કરતા અને કરાવતા, સારી રીતે પૂજન કરતા કરાવતા. અને બ્રાહ્મણો માટે પણ મહારાજને અતિશય પ્રેમ, એટલે એમનું પણ પૂજન કરતા અને કરાવતા. પ્રપૂજક આવું આપણે મહારાજના જે આ ગુણો છે એ આપણે જાણીએ છીએ. આપણે જો મહારાજના જીવનના પ્રસંગો તપાસીએ તો ખબર પડે મહારાજને સાધુ સંતો માટે કેટલો બધો પ્રેમ હતો. એક વખત મહારાજે વ્રત લીધું અને મહારાજે વ્રત સભાની અંદર જાહેરાત કરી કે અમારે એક વ્રત લેવું છે. એટલે સભાની અંદર સોપો પડી ગયો કે વળી કયું વ્રત મહારાજ લેશે. શ્રીજી મહારાજ છે ને નવા નવા બધા બહુ આમ અદભુત બધા પ્રયોગો પોતે કરતા, જબરજસ્ત. સંતોને 114 પ્રકરણો તો બધા કરાવેલા, એટલે બધા સંતો આતુરતાપૂર્વક, હરિભક્તો આતુરતાપૂર્વક વિચારવા લાગે કે કયું વ્રત હશે. મહારાજ કહે છે કે આજે અમે એવું વ્રત લઈએ, અમે વ્રત લેવાના છીએ, એની પહેલા તમને પૂર્વ ભૂમિકા બાંધીએ.
મહારાજ કહે છે કે અમે તમને બધાને પ્રશ્ન પૂછીએ છીએ કે સૌથી વધારેમાં વધારે માન કોને? એટલે બધા વિચાર કરવા લાગે કોણ હશે. મહારાજે ધાર્યું હોય એનાથી જુદું કઈ કહેવાય, એને કરતા મહારાજને જ બોલવા દો ને, શાંત રહ્યા. એટલે મહારાજ કહે છે કે અમને જણાયું કે સૌથી વધારેમાં વધારે માન રાજાને હોય, પ્રજા બધી એનું માને, નમે, નમસ્કાર કરે, દહાર પહેરાવે વગેરે. પછી મહારાજ કહે છે કે પછી અમને એમ વિચારાયો કે એના કરતા પણ વધારે માન તો સંતોને કહેવાય, કારણ કે રાજા પણ આ રીતે સંતોને પગે લાગે ત્યાગી આગળ આવીને. પછી અમને વિચાર થયો કે સંતો કરતા પણ અમારે માન વધારે, કારણ કે સંતો અમને પગે લાગે, દંડવત કરે, અમારી સ્તુતિ બોલે, જય ઉચ્ચારે, અને આ રીતે અમને વધારે માન છે. માટે અમને એમ જણાવ્યું કે સૌથી વધારે વધારે માન અમને છે. માટે એ માનને ટાળવા માટે અમે એવો નિયમ લઈએ છીએ કે આજથી સભામાં સંત આવે ને એટલે તરત ઉભા થઈ જવું. અમે લોકો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા હશે અત્યારે ખબર નહીં રિવાજ છે કે નહીં, સ્કૂલની અંદર શિક્ષક એન્ટર થાય એટલે તરત બધા છોકરાઓ ઉભા થઈ જાય, ગુડ મોર્નિંગ સર એમ કહે એટલે પછી કે સિટ ડાઉન એમ કહે એટલે પછી તરત બેસી જવાનું. આ રિવાજ હતો. મહારાજ પોતે કહે છે કે અમને આવી રીતે આદર સંતોને આપવા માટે, મહારાજને મૂળ સંતો માટે પ્રેમ, સંતોને આવો આદર આપવો, એટલે આ રીતે પોતે ઉભા થઈ ગયા તરત અને એમને આવી રીતે કરતા હતા. ગુણાતીતાનંદ સ્વામી એક વખત મહારાજ પાસે આવ્યા, મહારાજ જમતા હતા ને એકદમ મહારાજ ઉભા થઈ ગયા, કોળીઓ મોઢામાં મૂકીને મહારાજ ઉભા થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી જાણ્યું કે આ વરી કયું નવો વરી પ્રકરણ આવી ગયું. મહારાજને પૂછ્યું કે મહારાજ આપ જમતા જમતા અમે જ અમારા જેવા સામાન્ય સંતો આવે ને તમે આવી રીતે ઉભા થઈ જાઓ એ ઠીક ન કહેવાય. કોઈ બહુ મોટો રાજા મહારાજ આવ્યો હોય અને કદાચ જમવાનું પડતું મૂકીને બરાબર છે, અમે તો આપના દાસ છીએ. મહારાજ કે અમે વ્રત લીધું છે. પછી તો ગુણાતીતાનંદ સ્વામી સમજાવ્યું એટલે મહારાજ આખો પ્રસંગ ગયો. પ્રસંગ ગયો એટલે ગુણાતીતાનંદ સ્વામી ના તો આંખમાં એકદમ જળજળી આવી ગયા. મહારાજ આપ તો આ રીતે બધાના આ રીતે ભગવાન છો અને તમારે લઈને અમારી અંદર આ રીતે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માણ બધા ગુણો આવ્યા, તમારી અંદર માન કેવી રીતે સંભવે? મહારાજ કે એમ છે, અમે જયારે વ્રત લીધું ત્યારે તો કોઈએ અમને કઈ એવું કહ્યું નહીં. એટલે પછી મહારાજે કહ્યું કે એવું હોય તો મૂકી દઈએ અમે વ્રત. પછી ગુણાતીતાનંદ સ્વામીને આ રીતે વિનંતીથી મહારાજે એ વ્રત મૂક્યું. પણ કહેવાનું શું કે મહારાજે ત્યાં સુધી આ સંતોનો મહિમા સમજી અને સંતોને આવો આદર સત્કાર આપ્યો. આ સાધુ પ્રપૂજકાય નમઃ. મહારાજ ભુજમાં 18 સંતો પેલા જે આવ્યા ને પોતે એક ચિઠ્ઠી લખી કે બધાને આ કાગળ મળે ને તરત જ બધા દીક્ષા લઈ સાધુ થઈ રામદાસ સ્વામી પાસે દીક્ષા લઈ અને ભુજ આવજો. જેવા ભુજ આવ્યા અને ભુજમાં મહારાજ પણ પોતે દૂર આમ સામે લેવા ગયા હતા સુંદરજી સુથાર સાથે, સંતોને જોયા 18 જણોનું મોટું ટોળું આવતું હતું, મહારાજે દંડવત કરવા લાગ્યા. મહારાજને જોયા એટલે પેલા લોકો પણ બધા દોડ્યા અને મહારાજને પણ દંડવત કરી અને બધાએ મળી લઈ લીધા અને મહારાજ પરસ્પર બધા સંતોને ખૂબ ભેટ્યા. તો કહેવાનું શું કે મહારાજ વારંવાર આવી રીતે આ પ્રસંગો કરી અને પોતે આ સંતોને દંડવત પણ કરી લેતા, રોજ સંતોને નમી નમીને આ રીતે પગે લાગતા. આવી રીતે આ એમનો સ્વભાવ, સંતોને આદર આપવાનો, માન, પૂજા, પૂજન કરવાનું અને કરાવવાનું. મહારાજ વડતાલની અંદર બિરાજમાન હતા. જન્માષ્ટમીનો સમય, આપણે જન્માષ્ટમી અહીંયા આવી રહી છે અને તે વખતે લક્ષ્મીદાસ લક્ષ્મીચંદ શેઠ એ મથુરાથી મહારાજ માટે એમણે અત્તરની શીશી મોકલી. સંતો ત્યાં આગળ ગયેલા અને એમને દ્વારા મહારાજ પાસે એક લાવી અને મૂકી. ત્યાર પછી શ્રીજી મહારાજ, એ તો મહારાજ માટે લાવ્યા હતા પણ મહારાજને સંતો વાલા. મહારાજે સંતોનું અર્ચન અત્તરથી પોતે જાતે કરે છે, મહારાજ સંતોનું પૂજન કરે છે. એમાં નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ને બહુ સુંદર આ લખી દીધું. એવે સમે અત્તર એક લાવ્યો, આલબેલાને ચરચવા આવ્યો, તે તો લઈ લીધું હરિયે હાથે, ચરચી સંતની નાસિકા નાથે. મહારાજે એ શીશી લઈ લીધી પોતાના હાથમાં અને એમાંથી આ રીતે લઈ લઈને સંતોના નાક ઉપર મહારાજે બધાને અર્ચા કરી. જેમ ચંદનની અર્ચા કપાળે થાય એમ મહારાજે આ અત્તરની અર્ચા એ બધાના નાક ઉપર આમ કર્યું. મહારાજ બધાને સુવાસ આવે ને એટલા માટે. આવી પણ મહારાજે આ રીતે સંતોનું પૂજન અત્તરથી કરેલું છે. અને પછી મહારાજે આશીર્વાદ આપ્યો સંતોને કે સંતો શું આશીર્વાદ આપ્યો કે બીજા ભેખ થાશે ધૂળધાણી, રહેશે તમારા મુખનું પાણી. બીજા બધા ભેખ એ ધૂળધાણી થઈ જશે, તમે બહુ સહન કર્યું છે માટે આ રીતે કીપ ઇટ અપ. મહારાજ કહે ને કે બસ હવે જરા પણ પાછા પડતા નહીં, માટે તમારો હવે જય જયકાર આ રીતે થવા માંડવાનો છે.
માટે બીજા ભેક થશે ધૂળધાણી થશે, રહેશે તમારા મુખનું પાણી. તમારા મુખનું પાણી એટલે તમારો જય જયકાર થશે અને તમારું આબરૂ આ રીતે જગતમાં રહેશે. તો આવી રીતે શ્રીજી મહારાજ સંતોને અનેક વખત આ રીતે ઉભા થઈને મળતા, પીરસતા, જમાડતા અને હાર તોરા ચંદનથી અર્ચા કરતા કરાવતા. અનેક રીતે મહારાજે આ લાભ લીધો છે. બ્રાહ્મણો માટે પણ એવું જ છે. બ્રાહ્મણ માટે તો શાસ્ત્રમાં મહિમા છે, બ્રાહ્મણો છે મુખમાસિત બાહુ. બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે. મહાપૂજાની અંદર આપણે પેલી ન્યાસ વિધિ કરીએ છીએ ને, ત્યારે એમાં ડાબા કાખની અંદર જયારે આપણે આ રીતે ન્યાસ કરીએ છીએ ત્યારે એમાં મંત્ર હરિ ઓમ બ્રાહ્મણો મુખમાસિત બાહુ એમ કરીને મંત્ર બોલીએ છીએ. એમાં આ લખેલું છે, બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે. તો શ્રીજી મહારાજને એટલે એમનો બહુ મહિમા હતો, બ્રાહ્મણનો મહિમા. તો શાસ્ત્રમાં પણ ઘણી જગ્યાએ લખ્યું છે કે બ્રાહ્મણા જંગમમ તીર્થમ ત્રિષુ લોકેશુ વિશ્રુતમ. ત્રણેય લોકની અંદર બ્રાહ્મણ જો ખરેખર સાચો બ્રાહ્મણ હોય, બાર ગુણે યુક્ત, ગુણાતીતાન સ્વામી કહ્યું ને કે એવો જો બ્રાહ્મણ હોય તો એ આ રીતે જંગમ તીર્થ કહેવાય છે. અને બીજું પણ સુંદર આ રીતે બ્રાહ્મણનો મહિમા અમારા ગુરુજી વાત કરતા કે દૈવાધીનમ જગત સર્વમ. આખું જગત છે ને એ દેવોને આધીન છે. હમણાં ઇન્દ્ર વરસાદ નથી વરસાદો તો બધા આ રીતે ટળવળવા માંડ્યા છે. એમ દેવાધીનમ જગત સર્વમ. પછી કહે છે કે મંત્રાધીનાશ્ચ દેવતા, અને દેવતાઓ પણ મંત્રને આધીન છે. જગત બધું દેવોને આધીન છે, દેવો મંત્રને આધીન છે. મંત્ર કોને આધીન છે? તો કહે છે તે મંત્રા બ્રાહ્મણાધીના બ્રાહ્મણા મમ દૈવતમ. અને એ બધા મંત્રો પણ બ્રાહ્મણને આધીન છે. બ્રાહ્મણના મુખમાં આ વેદ મંત્રો હોય છે એટલે મંત્ર આ રીતે બ્રાહ્મણના મુખમાં હોય છે, બ્રાહ્મણને આધીન હોય છે. માટે કહે છે કે બ્રાહ્મણા મમ દૈવતમ. ભગવાન કહે છે કે બ્રાહ્મણ એ મારું દૈવત છે, એ મંત્ર બોલે એટલે આ રીતે અમને બધી આહુતિઓ મળતી હોય છે યજ્ઞાદિકમાં. તો આવી રીતે આ રીતે બ્રાહ્મણનો અનેક મહિમા કહેવાય છે. શ્રીજી મહારાજ એટલા માટે બ્રાહ્મણોને ખૂબ જ આ રીતે ચોરાશી કરીને જમાડ્યા છે. શરૂઆતમાં તો મહારાજ ઓજત નદીના કાંઠે 6 મહિના સુધી બ્રાહ્મણોની ચોર્યાસી કરી. બ્રાહ્મણો જમ્યા જ કરો 6 મહિના સુધી, ઓપન રસોડું ખોલી નાખ્યું 6 મહિના સુધી ની મોટી જબરજસ્ત ચોરાસી. અને બધાને જમાડ્યા પછી બ્રાહ્મણને છે ને તમે ગમે તેટલું અન્નદાન કરો પણ એને જમાડ્યા ઉપર દક્ષિણા તો જોઈએ, ત્યાં સુધી ખસે નહીં. બ્રાહ્મણોને કહ્યું છે દક્ષિણાંતા હા બ્રાહ્મણા હા, અને જો દક્ષિણા પહેલી આપી દીધી ને તો તમારું જમવાનું ના ઉભા રહે, એ હેડવા જ માંડે. એટલે બ્રાહ્મણને પહેલા દક્ષિણા અપાય નહીં તો તમારી રસોઈ બધી વધારી પાડે. 100 માણસો 50,000 અથવા તો 1,000 બ્રાહ્મણોને જમાડવાના, અને જો દક્ષિણા પહેલા આપી દીધી તો પતી ગયું હોય, એ જમવાય ઉભા ના રે. આપણે યજ્ઞ પતી જાય ને તો દક્ષિણા જમાડ્યા કર્યા પછી બધું પતાયા પછી અપાય, નહીં તો જમવા ઉભા રહે ભાગવા જ માંડે દક્ષિણા લઈને ગયા. કારણ કે બીજી બાજુ એમનું કમિટમેન્ટ હાજર જ હોય. તો કહેવાનું શું કે દક્ષિણાંતા હા બ્રાહ્મણા હા, મહારાજે દક્ષિણાઓ પણ ખૂબ આપી. હમણાં જોઈ ગયા આપણે ત્યાં આગળ મહારાજ ભાદરવી અમાસે ત્યાં આપણે મેળામાં ગયા, ભીમનાથ પોલારપુર ભીમનાથના મેળામાં, ત્યાં બ્રાહ્મણોને 5-5 રૂપિયા દક્ષિણા, 500 બ્રાહ્મણોને તે વખતના 2,500 રૂપિયા, એટલે કેટલી બધી મોટી દક્ષિણા કહેવાય. તો આવા ઉદાર મહારાજ બ્રાહ્મણો પ્રત્યે પણ ખૂબ બધા સાકરના શિરાઓ આપ્યા. દીવ બંદરના પ્રેમી હરિભક્તો અલંકાર વસ્ત્ર લાવ્યા, મહારાજે પહેર્યા, ધારણ કર્યા, ઉતારીને તરત આપી દીધા. આપણે એમ થાય કે હા મહારાજ તમારા માટે લાવ્યો હતો, તમે કદાચ વેચીને મંદિર માટે વાપર્યા હોત તો જ બરાબર. તે વખતે મહારાજ પાસે મંદિરો કઈ હતા નહીં, પણ એ ભક્તોને પણ થડકો થયો નથી. બ્રાહ્મણને લોટો આપ્યો પછી આપણે વિચારવાનું નહીં કે પૂજા વિધિમાં વાપરે છે કે પછી એ ખાડે જવા વાપરે છે. એમ મહારાજને દાન દક્ષિણા આપી દીધી, પહોંચી ગઈ ભગવાનને, પછી ભગવાન મહારાજ એવા નિષ્પૃહ કે બ્રાહ્મણને આપી દીધા, દીનાનાથ ભટ્ટને આપી દીધા. તો કહેવાનું શું કે મહારાજ આવા આ રીતે બ્રાહ્મણના પણ પૂજક હતા. જબરજસ્ત આ રીતે મહારાજે સેવા કરી છે. મહારાજ અમદાવાદની અંદર અંબારામ વૈદ્ય શ્રીમાળી બ્રાહ્મણને ત્યાં બિરાજમાન હતા. સેલુકર સુબો હતો પેશવાનો, સેલુકર એને મહારાજને આમંત્રણ આપ્યું હતું કે મહારાજ અમારા ભદ્રના કિલ્લામાં પધારો, આપે જેતલપુરની અંદર અદભુત યજ્ઞ કર્યો અને તમારો જય જયકાર થેઠ મારા ભદ્રના કિલ્લા સુધી તમારી પ્રશસ્તિ પહોંચી છે, માટે મારે પણ તમારો સત્કાર કરવો છે. મહારાજ જાણતા હતા કે એને તેલના ટાંકામાં નાખીને સત્કાર કરવો છે, ઉકળતા તેલના, પણ છતાં પણ મહારાજ કહે આપણે આમંત્રણ આવ્યું છે એટલે આપણે જઈએ. મહારાજ અમદાવાદમાં પધાર્યા અને અંબારામ વૈદ્ય નામના શ્રીમાળી બ્રાહ્મણને ત્યાં બેઠા હતા અને આ બધી ચર્ચા થતી હતી, મહારાજ એ ત્યાં આગળ જવા જેવું નથી વગેરે. મહારાજ કહે છે કે ના જઈએ, કઈ વાંધો નહીં આવે, કઈ અમને થશે નહીં, ચિંતા કરશો નહીં.
ત્યાં એવામાં જ એક પ્રાણશંકર શુક્લ કરીને એક સત્સંગી આવ્યા. બિચારા બહુ ગરીબ લાગ્યા મહારાજને, માગ્યું નથી કઈ પણ ગરીબ લાગ્યા. શ્રીજી મહારાજે પોતાના ગળાની અંદર સોનાની 100 ટચનું સોનું અને ભારે આ રીતે એવી એક ઉતરી પહેરી હતી, એ તરત ઉતારીને આપી દીધી. આપણે તો કોઈ દિવસ આ પહેલા શબ્દ સાંભળેલો નહીં, ઉતરી એટલે શું. આપણે એમ કે આપણે ચેન કે એવું સાંભળેલું હોય પણ ઉતરી એટલે પણ એ ચેન જ કહેવાય, આ કાઠિયાવાડી શબ્દ છે. તો એ ઉતરી આ રીતે મહારાજે પોતે તરત બ્રાહ્મણને આપી દીધી અને આ રીતે એનું પૂજન સત્કાર કર્યું. મહારાજ ધરમપુરમાં કુશળકુંવર બાને ત્યાં ગયા, ધામધૂમથી સંતોને બધાને રાખ્યા, જય જયકાર થઈ ગયો. પછી છેલ્લે મહારાજ કે અમે વિદાય લઈએ, મહારાજ હજી તો તમને રાજ દરબારમાં પધરાવવાના બાકી છે. મહારાજ કે ચાલો, અને ત્યાં આગળ પધરામણી કરી. મહારાજને કહ્યું કે જો આ રાજ ખજાનો પૈસાનો બધો તમારો, આખું રાજ્ય 500 ગામનું તમારું, આ પૂજન કર્યું બધું હું તમારું અને અમે પણ તમારા છીએ મહારાજ.